ધોરણ દસ વિષય ગુજરાતી જી ગુજરાતી માધ્યમના બાળકો માટે સોના ત્રિશા પબ્લિકેશન દ્વારા માર્વલ બોર્ડ પ્રશ્નપત્રનો સંગ્રહ પબ્લિશ કરવામાં આવ્યો છે દોસ્તો આજે આપણે પ્રશ્નપત્ર ત્રણ જે પાના નંબર બારની ઉપર છે એનું સોલ્યુશન મેળવીશું મિત્રો આ વિડીયો બનાવવાનો ખાસ હેતુ એ છે કે તમને એક નમૂનાના સ્વરૂપેની સપ્લિમેન્ટી તમને બતાવું ઉત્તર વહી તમને બતાવું કે જેમાં તમારે ઉત્તર કઈ રીતે લખવાના છે જેથી કરીને બોર્ડમાં સારા માર્ક અચીવ કરી શકો અહીં પહેલાં પ્રશ્નપત્ર આપ્યા છે વિભાગ અ વિભાગ બ વિભાગ ક એટલે કે સી એ બી સી અને ડી ચારે ચાર વિભાગ વીસ વીસ માર્કના રહેશે સર્વપ્રથમ તો પ્રશ્નપત્રને ધ્યાનપૂર્વક વાંચી લેવું પ્રશ્નપત્રનું અધ્યયન કરવા બાદ હવે આપણે ઉત્તરવહીમાં અંદર જોઈએ કે જવાબ કઈ રીતે લખવાના છે આ એક નમૂનાની ઉત્તરવહી અહીં રજૂ કરી છે તમે આનાથી વધારે વિશિષ્ટ રીતે પણ લખી શકો છો પણ આ રીતે લખશો તો ચોક્કસ સારામાં સારા ગુણ મેળવશો વિભાગ એ ગદ્ય વિભાગ જેમાં ગદ્ય કૃતિ અને સાહિત્યકર્તા એટલે કે લેખકનું નામ છે યાદ રાખો કે એક બે ત્રણ ચાર એ તો જે રીતે પેપરમાં લખેલું હશે એ જ રીતે લખવાનું અને સામેના વિભાગમાંથી જવાબ શોધવાનો છે કે હિમાલયમાં એક સાહસ તેનો જવાબ શું આવે તો કે ક જવાહરલાલ નહેરુ બરાબર છે એટલે આ એક લીટીમાં સળંગ આવવું જોઈએ કે એક હિમાલયમાં એક સાહસ ક જવાહરલાલ નહેરુ બીજા પર છે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આખી લખવાની છે એના અંદર જવાબ લખવાનો છે અને જવાબની નીચે પેન્સિલથી ટીક કરવાની છે જો આ એક પેજની ઉપર અ બ અને ક ફિનિશ થાય છે તો અ પતે તો બે લીટી પેન્સિલની છે બ પતે પછી બે લીટી પેન્સિલની છે એથી ખબર પડે કે વિભાગ એની અંદર આ અ બ અને ક છે ડ ની અંદર ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે માંગ્યા હોય તો ગમે તે બે જ લખવા વધારે લખવાનું નહીં અંદર મુદ્દાસર ઉત્તર લખો છે એ પણ ગમે તે બે છે છ માર્ક્સ છે એટલે કે એક જવાબ ત્રણ માર્ક્સનો છે તો માર્કના આધારે તમારે દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો છે બરાબર યાદ હોય તો સાહિત્યકાર સાહિત્ય પ્રકાર સાહિત્ય ગ્રંથ લખો અને ન યાદ હોય તો અવોઇડ કરો કન્ફ્યુઝન હોય તો પણ અવોઇડ કરો ફકરો પાડીને વ્યવસ્થિત જવાબ લખો દરેક ફકરાની દરેક જવાબની શરૂઆત ફકરાથી થાય ટોપિક ટુ ટોપિક જે માંગ્યું છે તે પીરસવાનું છે જે સવાલ રજૂ થાય એનો જ જવાબ લખવાનો છે વધારાનું કોઈ પણ પ્રશ્ન અટેન્ડ કરવાની જરૂર નથી અહીં ગદ્ય વિભાગ પૂર્ણ થાય છે પૂર્ણ થયા પછી પણ બે લીટી અને ખાસ યાદ રાખો પંદર લીટી બચેલી હોય કે પાંચ લીટી બચેલી હોય નવો વિભાગ નવા પાના પર લખવાનો વિભાગ બી નવા પાના પર છે જે પદ્ય વિભાગ છે જે તકેદારી ગધ્ય વિભાગના આન્સર લખવામાં રાખેલી છે તે જ વિભાગ બી ના અંદર પણ રાખવાની રહેશે ડ પતે પછી પણ બે લીટી ઈ પતે પછી પણ બે લીટી કરવી જેટલું માંગ્યું છે એટલું જ લખજો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે વ્યાકરણ વિભાગની અંદર યાદ રાખો આપણે આન્સર ચીટ છે ઉત્તર વહી છે ઉત્તર રોજ લખવાના છે વગર કામનું વધારાનું કઈ સૂચના પણ લખવાની જરૂર નથી એક જ પેજની ઉપર તેત્રીસથી બાવન સુધીના બધા જ આન્સર આવી જશે તેત્રીસ છે છત્રીસ છે ઓગણચાલીસ છે અને સુડતાલીસ ને અડતાલીસ એમાં બે જવાબ લખવાના છે અડધા અડધા માર્ક્સ બંનેના છે જેમ કે બે સાચી જોડણી લખો શબ્દભેદ એ અર્ધભેદ એમાં બે જવાબ લખો એટલે અડધા અડધા માર્ક્સનું થયું સમાનાર્થી પણ એવી જ રીતે છે અને વિશેષણ અને ક્રિયા વિશેષણની અંદર વિશેષણ શોધો અને એનો પ્રકાર લખો ક્રિયા વિશેષણ શોધો અને એનો પ્રકાર લખો અડધા અડધા માર્ક્સનું છે આગળ વધીએ વિભાગ ડી એ લેખન વિભાગ છે એમાં તેપન નંબર પર અર્થ વિસ્તાર આવે છે જો અહીં બાળક લખવાનું ભૂલી ગયું છે આ દીકરીના કદાચ ધ્યાન ન રહ્યું હોય કે અર્થ વિસ્તાર ચાર માર્ક્સ આટલું લખવાનું છે તમારે ભૂલવાનું નથી અને જો કંઈક છેકો પડી જાય તો એક સિંગલ કટ કરો વધારે કંઈ કરવાની જરૂર નથી ઘાટું કરવાનું છેકા કરવાની જરૂર નથી પંક્તિ લખો અર્થ વિસ્તાર અને નિમનની અંદર કોઈ પણ કોટેશન યાદ આવે પંક્તિ યાદ આવે તો સરસ મજાનું હાઈલાઈટ કરીને લખો હાઈલાઈટ કરવા માટે માત્ર ને માત્ર પેન્સિલનો ઉપયોગ કરવો ચોપ્પનનો પ્રશ્ન અહેવાલ લેખનનો છે જેમાં શીર્ષકનો એક માર્ક્સ તારીખ અને સ્થળનો અડધો માર્ક્સ પંચાવન નંબરની ઉપર છે સંક્ષેપીકરણ સંક્ષેપીકરણની અંદર પણ શીર્ષકનો એક માર્ક અને લખાણના ચાર માર્ક્સ તદઉપરાંત નિબંધ જો વિભાગ દિન અંદર આ દીકરી સૂચના લખવાનું ભૂલી ગઈ છે પણ તમારે એવું કરવાનું નથી તમારે દરેકમાં સૂચના લખવી આ પ્રશ્નપત્રના ઉત્તરો અમારી શાળાની ધોરણ દસ અને વિદ્યાર્થીની બાગ્યા મરિયમ મુસાજીએ લખ્યા છે એને ખૂબ ખૂબ આભાર તમામે તમામ એસએસસી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મારી વતી ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય